डॉक्टर बाबा साहेब अंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्ते मित्रों, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ना ज्योतिर्मय परिसर खाते ना चैतन्य स्टूडियो माथी हूँ डॉक्टर धवल पंड्या आपनो स्वागत करूँ छू। मित्रों, आज आपणे फर्स्ट ईयर बीकॉम नो एक विषय धंधाकीय व्यवस्था ने संचालन तेना सातमा नंबर ना यूनिट विषे बात करीशू। सातमा नंबर यूनिट ए प्रेरणा नू छे, अभिप्रेरणा। એમાં આપણે અગાઉના જે લેક્ચર હતું એના કન્ટિન્યુએશનમાં આ લેક્ચર રહેશે। પહેલાં સૌથી પહેલાં આપણે રૂપરેખા જોઈ લઈએ, અગાઉ શું સમજ્યા હતા અને આજે શું સમજવાના છે તે વિશે થોડી માહિતી મેળવી લઈએ। ઓકે, રૂપરેખામાં પ્રાસ્તાવિક પ્રસ્તાવનાથી શરૂઆત થાય છે। પ્રેરણાનો અર્થ, વ્યાખ્યા, ખ્યાલ, પ્રેરણાના લક્ષણો, પ્રેરણાના સિદ્ધાંતો અને અંતમાં પ્રેરણાનું મહત્વ। અગાઉના વ્યાખ્યાનમાં આપણે પ્રસ્તાવના સમજ્યા, અર્થ ખ્યાલ સમજ્યા, લક્ષણો સમજ્યા અને પ્રેરણાના સિદ્ધાંતોમાં મેસ્લોની થિયરી સમજ્યા, જે પાંચ જરૂરિયાતોની અગ્રતા ક્રમ આપેલી છે એ અને એના વિશે થયેલી ટીકા હતી એ સમજ્યા। આજે આપણે સિદ્ધાંતોમાં બીજા સિદ્ધાંતો સમજીશું અને અંતમાં પ્રેરણાનું મહત્વ સમજીશું। તો શરૂઆત કરીએ પ્રેરણાના સિદ્ધાંતો। મેસ્લોનો સિદ્ધાંત આપણે સમજી ચૂક્યા છીએ, હવે આપણે આવે છે અભિપ્રેરણા અંગે હર્ષબર્ગની થિયરી। એ શું કહે છે? પ્રેરણાના સિદ્ધાંતોમાં અભિપ્રેરણા અંગે હર્ષબર્ગની થિયરી। કયું કાર્ય કરવાથી કર્મચારીઓના ઉત્સાહમાં વધારો થાય છે, કયા કાર્યમાં તેને સંતોષ કે આનંદ મળી રહે છે? મિત્રો, આ માટે હર્ષબર્ગે 1950માં અમેરિકાના પીટર્સબર્ગ શહેરમાં એક સંશોધન કાર્ય કરેલું અને તેના પરિણામ સ્વરૂપે અભિપ્રેરણા માટેના મુખ્ય બે પરિબળો અલગ અલગ એણે તારવ્યા, તેથી તેને હર્ષબર્ગની દ્વિપરિબળનો સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે। હર્ષબર્ગે તારવેલા મુખ્ય બે પરિબળો, એક આરોગ્યનું પરિબળ અને પ્રેરણાત્મક પરિબળો, આ બે છે। આરોગ્યનું પરિબળ પહેલું એટલે શું? આ પરિબળોમાં કર્મચારીને આર્થિક કે બિન આર્થિક પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે, આમ છતાં કર્મચારી પ્રોત્સાહિત થતો નથી। પગાર છે, બઢતી છે, બદલી, નોકરીની સલામતી, કાર્યની પરિસ્થિતિ વગેરે પરિબળોને કારણે કર્મચારીનો સંતોષ, જેને અસંતોષ છે એ દૂર થાય છે, પરંતુ સંતોષ મળતો નથી, ફક્ત એ અસંતોષ દૂર કરવા સુધી સીમિત છે। આવું હર્ષબર્ગ કહે છે। હર્ષબર્ગના મતે આ પરિબળોની ગેરહાજરી કર્મચારીઓમાં અસંતોષ પેદા કરે છે। આ પરિબળોની હાજરી અસંતોષ દૂર કરે છે। અસંતોષ દૂર થાય તેથી સંતોષ મળશે તેવું નથી, અસંતોષ દૂર થઈ જશે એટલે સંતોષ એવું નથી। અયોગ્ય પરિબળો કર્મચારીનો અસંતોષ અટકાવવાનું જે કાર્ય કરે છે પ્રોત્સાહન આપી શકતા નથી। આ પરિબળોને નિભાવવાના પરિબળો તરીકે પણ ઓળખી શકાય। આ પરિબળો કર્મચારીઓને કાર્ય કરવાની પ્રેરણા આપતા નથી, પરંતુ તેઓમાં રહેલો અસંતોષ દૂર કરે છે। બીજું પ્રેરણા પરિબળો,
પહેલું આરોગ્યનો પરિબળ જોયું, બીજું પ્રેરણાના પરિબળો. આ પરિબળો કર્મચારીઓને કાર્ય સાથે સીધી રીતે એ જોડાયેલા છે. આ પરિબળોમાં કર્મચારીના કાર્યની કદર, સિદ્ધિ, પ્રગતિની તકો, જવાબદારી, વિકાસની શક્યતાઓ, આ બધાનો સમાવેશ કરી શકાય. આ પરિબળોની હાજરી કર્મચારીઓને કાર્ય કરવા પ્રેરે છે, તે પ્રેરણાત્મક પરિબળો છે. કર્મચારીઓના કાર્યની કદર કરવામાં આવશે તો તે વધુ કાર્ય કરવા પ્રેરાશે. કર્મચારીઓને વધારાની જવાબદારી સોંપવામાં આવશે તો તે પડકાર સમજીને કાર્ય કરવા પ્રેરાશે. મિત્રો, હર્ષબર્ગના મતે પ્રેરણાત્મક પરિબળોની હાજરી એ કર્મચારીઓમાં સંતોષ પેદા કરે છે. આ પરિબળોની ગેરહાજરી અસંતોષ પેદા કરતી નથી, પરંતુ સંતોષનો અભાવ ઊભો કરે છે. હર્ષબર્ગની થિયરી મુજબ આરોગ્યના પરિબળોની હાજરી એ કર્મચારીઓને પ્રેરણા પૂરી પાડતા નથી, માત્ર કર્મચારીઓમાં રહેલો અસંતોષ એ દૂર કરે છે. જ્યારે પ્રેરણાત્મક પરિબળો હાજરી એની હાજરીથી એ પ્રેરણા પૂરી પાડે છે. હર્ષબર્ગના મત મુજબ સંતોષ અને અસંતોષ વચ્ચેની એક સ્થિતિ સંતોષના અભાવની છે. સંતોષ અને અસંતોષની સ્થિતિ વચ્ચે એક સ્થિતિ એ સંતોષના અભાવની છે. આ સંતોષના અભાવની સ્થિતિ પ્રેરક બળ નથી, પરંતુ સંતોષની હાજરી જ અભિપ્રેરણાનું કાર્ય કરે છે. હર્ષબર્ગની આ સિદ્ધાંતની અમુક ટીકાઓ થઈ. કઈ કઈ ટીકાઓ છે એ જોઈએ આપણે. ઓહો, ચાર ટીકાઓ ટીકાકારોએ કરી છે. પહેલું છે, સંશોધનમાં ખામી, પરિબળોમાં ભેદ પાડવો મુશ્કેલ છે, દરેક પ્રકારના કર્મચારીઓ માટે આ તારણ સાચું નીવડતું નથી, સંતોષની માપણી સરળ નથી. શરૂઆત કરી એક પછી એક જોઈએ. પહેલું છે, સંશોધનમાં ખામી. હર્ષબર્ગે સંશોધનમાં માત્ર 200 જેટલા એન્જિનિયરો અને હિસાબ નિશોને સામેલ કર્યા હતા. આમ તેમણે લીધેલા નમૂનાઓ અપૂરતા હતા, તેથી તેને આધારે તારવેલા વિશ્લેષણ એ વિશ્વાસપાત્ર ગણી ન શકાય. આ એક થયું. બીજું, પરિબળોમાં ભેદ પાડવો એ મુશ્કેલ છે. હર્ષબર્ગ પરિબળ, એણે બે પરિબળો અલગ તારવ્યા છે. આરોગ્યના પરિબળોએ પ્રેરણાત્મક પરિબળો, પરંતુ વાસ્તવમાં આ રીતે પરિબળો વચ્ચે ભેદ પાડવો મુશ્કેલ બને છે. કેટલાક આરોગ્યના પરિબળો જ પ્રેરણાત્મક પરિબળો બનતા હોય છે. ત્રીજું, દરેક પ્રકારના કર્મચારી માટે આ તારણ સાચું નીવડતું નથી. હર્ષબર્ગની થિયરી દરેક પ્રકારના કર્મચારીઓને લાગુ પાડી શકાતી નથી. કેટલાક કર્મચારીઓ આરોગ્યના પરિબળોને વધુ પ્રાધાન્યતા આપે છે અને આ જ તેમના માટે પ્રેરક બનતા હોય છે. ચોથું, અસંતોષની માપણી સરળ નથી. હર્ષબર્ગના સિદ્ધાંત મુજબ આરોગ્યના પરિબળોની ગેરહાજરી અસંતોષ પેદા કરે છે અને આ હાજરી અસંતોષ દૂર કરે છે, પરંતુ સંતોષ પેદા કરતા નથી,
માત્ર પ્રેરણાત્મક પરિબળોની હાજરી એ સંતોષ પેદા કરે છે. વાસ્તવમાં કર્મચારીને ક્યારે અસંતોષ ઊભો થાય છે, ક્યારે સંતોષ પેદા થાય છે તેનું માપવું એ સરળ નથી. આટલી ટીકાઓ આ બાબતે કરવામાં આવી છે. હર્ઝબર્ગની આ હાઇજીન થિયરી, અને હાઇજીન થિયરી કહે છે એ આપણે એનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે મેક ગ્રેગરની થિયરી એક્સ અને થિયરી વાય એ વિશે થોડી માહિતી મેળવીએ. થિયરી એક્સ અને થિયરી વાય. મેકગ્રેગરની થિયરી એક્સ અને વાય. ડગલાસ મેકગ્રેગર આ નામના એક સંચાલનના વિચારકે કર્મચારીઓની વર્તણૂક અંગે સિદ્ધાંત એક્સ અને સિદ્ધાંત વાય રજૂ કર્યો. મેકગ્રેગરે કર્મચારીની માનવીય વર્તણૂકોનો અભ્યાસ કરીને આ સિદ્ધાંત રજૂ કરેલો છે. એમાં સિદ્ધાંત એકની ધારણાઓ, સિદ્ધાંત એકની ધારણાઓ શું છે, સિદ્ધાંત વાયની ધારણાઓ શું છે અને સિદ્ધાંત એક્સ અને વાયની ટીકાઓ, ત્રણ બાબતોનો સમાવેશ થાય છે જેમ અગાઉ થયું. સિદ્ધાંત એકની ધારણા શું છે, તો કે આ સંચાલકોનો કર્મચારીઓ પ્રત્યેનો રૂઢિગત અભિગમ છે. આ સંચાલકોનો કર્મચારીઓ પ્રત્યેનો રૂઢિગત અભિગમ છે. આ અભિગમ સંચાલકોની કર્મચારીઓ પ્રત્યેની ધારણાઓ, અમુક ધારણાઓ રજૂ કરે છે. કઈ કઈ ધારણાઓ છે, તો કે કર્મચારીઓ, બધા જ કર્મચારીઓ કામચોર હોય છે અને આળસુ હોય છે. આ રૂઢિગત સિદ્ધાંત એક્સની રૂઢિગત ધારણાઓ છે. કર્મચારીઓ કામચોર હોય છે અને આળસુ હોય છે. બીજું, કર્મચારીઓને કામ કરવું ગમતું નથી એવું માને છે. ત્રીજું છે, કર્મચારીઓને જવાબદારી ઉપાડવી ગમતી નથી, તેઓ જવાબદારીથી દૂર ભાગે છે. ચોથી એવું કહે છે કે કર્મચારી શક્ય હોય તેટલું ઓછું કામ કરે છે, કામને ટાળવાનો પ્રયાસ કરે છે. પાંચમી એવી ધારણા છે કે કર્મચારીઓ પાસેથી કામ લેવું હોય તો કડકાઈ અને ધમકીથી જ કામ લઈ શકાય. છઠ્ઠી એવી ધારણા છે કે કર્મચારી પાસેથી કામ લેવા માટે તેમના ઉપર શિક્ષાત્મક કડક પગલાં લેવા જરૂરી બને છે. સાતમી એવી ધારણા છે કે કર્મચારીઓ કામ કરવા પ્રેરાય તે માટે તેમને ફરજ પાડવામાં આવે છે. સંચાલકોની કર્મચારીઓ પ્રત્યેની આ બધી માન્યતાઓને પરિણામે તેઓ અમુક રસ્તાઓનો ઉપયોગ કરે છે. ક્યા ક્યા? તો પહેલું, કર્મચારી કામચોર છે, કામથી દૂર ભાગે છે, આળસુ છે, તે માન્યતાના સંદર્ભે સંચાલકો કર્મચારી ઉપર સતત નિરીક્ષણ અને અંકુશ રાખે છે. પહેલું, કર્મચારી કામ કરવા પ્રેરાય તે હેતુથી સંચાલકોએ શિક્ષાત્મક પગલાં લેવા પડે છે. આ માટે પગાર કાપ, નોકરીમાંથી છૂટા કરવા એની જેવા પગલાઓ સંચાલકો લે છે. ત્રીજું છે, સિદ્ધાંત એક્સ મુજબ કર્મચારી મહત્વાકાંક્ષી નથી, ત્યારે સંચાલકોએ કર્મચારીઓને સતત દોરવણી આપવી પડે છે, પ્રેરણા આપવી પડે છે. આટલી બાબતો થઈ. હવે સિદ્ધાંત વાય શું કહે છે? મિત્રો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે સિદ્ધાંત એક્સ અને સિદ્ધાંત વાય. બહુ જ રુચિ જગાવે એવું છે અને સમજવામાં મજા આવે એવું છે. સિદ્ધાંત વાય એ રૂઢિગત અભિગમ કર્મચારીઓ પ્રત્યેની નકારાત્મકતા સૂચવે છે, તેનાથી વિરુદ્ધ આધુનિક અભિગમ
कर्मचारी प्रत्येनी सकारात्मक मानसिकता दर्शावे छे। एटले सिद्धांत एक्स ए परंपरागत मान्यताओ मुजब ए नेगेटिव मान्यताओ धरावे छे, ज्यारे सिद्धांत वाय एमांथी बहार आवीने ए पॉजिटिव एनी धारणाओ बधी छे। શું શું એની ધારણાઓ છે તે સમજીએ। સિદ્ધાંત વાયની ધારણાઓ, સિદ્ધાંત એક્સમાં બધી જ નેગેટિવ ધારણાઓ છે, જ્યારે સિદ્ધાંત વાયમાં હવે ધારણાઓ જોઈએ। તો સિદ્ધાંત વાયની ધારણાઓ, કર્મચારી કામચોર આળસુ નથી પરંતુ તેને કામ કરવું ગમે છે। કર્મચારી માટે રમત કે આરામ એની જેટલી જ સ્વાભાવિક એ પ્રવૃત્તિ કામ અંગેની પણ છે। આ ઉપરાંત કર્મચારી કામથી દૂર ભાગતો નથી, કામની શોધમાં હોય છે। જો બધામાં પોઝિટિવિટી છે, કામ કરવામાં સંતોષ અનુભવે છે, પછી જે કર્મચારી જવાબદારી ઉપાડવાથી ડરતો નથી, કર્મચારીને ચેલેન્જ ઉપાડવી ગમે છે અને તે માટે પોતાની પૂરેપૂરી શક્તિ એ દાવ ઉપર લગાવે છે। ચોથી ધારણા એવું કહે છે કે કર્મચારીને પ્રશંસા આત્મસન્માન પૂરા પાડવામાં આવે તો તે કામ કરવા વધુ ઉત્સાહિત થાય છે। પાંચમી ધારણા એવી છે કે કર્મચારીઓ ધંધાકીય એકમ પ્રત્યે પોતિકાપણાની લાગણી અનુભવે છે, માટે ધંધાના ધ્યેયની સિદ્ધિ માટે પોતાનું મહત્તમ એ યોગદાન આપે છે। ઉપરોક્ત ધારણાઓના આધારે, આ બધી જ ધારણાઓ જે આપણે જોઈ ને, બધી જ ધારણાઓના આધારે કહી શકાય કે સંચાલકોની કર્મચારીઓ પ્રત્યેની સિદ્ધાંત એક્સ મુજબની જે ધારણાઓ છે તેનાથી સંપૂર્ણ વિરુદ્ધ ધારણાઓ સિદ્ધાંત વાય અન્વયે છે। જ્યારે સંચાલકો કર્મચારીઓ પ્રત્યે સિદ્ધાંત વાય પ્રમાણે ધારણાઓ કરે ત્યારે તે કેટલીક નીતિઓનો અમલ કરે છે। કઈ કઈ નીતિઓનો અમલ કરે છે? તો પહેલું છે, કર્મચારીઓને કામ કરવું ગમે છે, કામની શોધમાં હોય છે, તે ધારણા મુજબ કર્મચારીઓને કામની સોંપણી કરવામાં આવે છે, તે માટે જરૂરી સત્તાઓ આપવામાં આવે છે। પહેલું થયું। બીજું છે, કર્મચારીને નેતાગીરી લેવી ગમે છે, તે ધારણા મુજબ નેતૃત્વમાં સહભાગીદારીનો ખ્યાલ સ્વીકારાય છે, તેમની પાસેથી પણ સૂચનો લેવામાં આવે છે, બહુ જ મહત્વનું છે। ત્રીજું, કર્મચારી જવાબદારી લેવાથી દૂર ભાગતો નથી, તે ધારણા મુજબ કર્મચારીને પડકાર ભર્યા કામોની સોંપણી કરવામાં આવે છે, કર્મચારી ચેલેન્જ સ્વીકારી આત્મસંતોષ અનુભવે છે। ચોથું છે, કર્મચારી ધંધાકીય એકમ પ્રત્યે પોતિકાપણાની લાગણી અનુભવે છે, તે ધારણા મુજબ સંચાલનમાં તેને ભાગીદાર બનાવાય છે, ધંધાના નીતિ વિષયક નિર્ણયોમાં તેમનો મત જાણવામાં આવે છે। આ સિદ્ધાંત એક્સ, થિયરી એક્સ અને વાયની ધારણાઓની વાત થઈ। હવે સિદ્ધાંત એક્સ અને વાયની ટીકાઓ જોઈએ કે કઈ કઈ ટીકાઓ આ સંદર્ભે કરવામાં આવેલી છે। તો ટીકાઓમાં છેલ્લે, હા, ટીકાઓ છે, કર્મચારીઓના મનોવલણ સમજવા મુશ્કેલ છે, કર્મચારીને થિયરી એક્સ લાગુ પડે છે કે
થિયરી વાય લાગુ પડે છે, સિદ્ધાંત એક્સ લાગુ પડે છે કે સિદ્ધાંત વાય લાગુ પડે છે તે નક્કી કરવું અઘરું છે. બીજી ટીકા એવી છે, કરવામાં આવી છે કે કર્મચારી આળસુ છે કે ઉત્સાહી છે તે બાબતનો આધાર તેની તે બાબતનો આધાર તેમની માનસિકતા ઉપર નથી, પરંતુ સંચાલકોની કર્મચારીઓ પ્રત્યેની નીતિ પર એ અવલંબે છે. સંચાલકોની સરમુખત્યાર નીતિ હોય તો કર્મચારી કામ કરવા પ્રેરાય છે. સિદ્ધાંત વાય મુજબ કર્મચારી જવાબદારી ઉપાડવા તૈયાર હોય છે, પરંતુ વાસ્તવમાં કોઈ કર્મચારી સામે ચાલીને જવાબદારી સ્વીકારતો નથી. તેને ફરજ પાડવામાં હવે આવે તો જવાબદારી ઉપાડે છે. છેલ્લે મિત્રો એમ કહી શકાય કે બંને સિદ્ધાંતોનો સમન્વય કરીને સંચાલકોએ અભિપ્રેરણા કરવું જોઈએ. આટલી બાબતો બાદ હવે આપણે પ્રેરણાનું મહત્વ સમજીએ. પ્રેરણાનું મહત્વ, કર્મચારીઓ પાસેથી કામ લેવાનું પ્રેરક બળ પ્રેરણા અભિપ્રેરણ છે. કર્મચારીઓને પ્રેરણા પૂરી પાડવાથી તેમની આવડત, કૌશલ્ય અને ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરી શકાય છે. કર્મચારીઓની આર્થિક પરિસ્થિતિ સંતોષાય તે રીતે પ્રેરણા પૂરી પાડવી જોઈએ. સંજોગો અનુસાર કર્મચારીઓને પૂરી પાડવામાં આવતી પ્રેરણામાં બદલાવ લાવવો જોઈએ. ક્યારેક આર્થિક પરિબળો કર્મચારીને કાર્ય કરવા પ્રેરતા હોય છે, તો ક્યારેક સલામતી છે, પદોન્નતિ છે જેવા પરિબળો કાર્ય કરવા પ્રેરે છે. પ્રેરણાનું મહત્વ આ 1-7 મુદ્દા દ્વારા સમજાવી શકાય. કયા કયા 1-7 છે એ આપણે સ્ક્રીન ઉપર છે. કાર્ય સંતોષ, પહેલું કાર્ય સંતોષ. બીજું છે માલિક કર્મચારીના સંબંધોમાં સંકલન. ત્રીજું છે જરૂરિયાતોને અનુરૂપ પ્રેરણા. ચોથું છે કર્મચારીઓમાં ઉત્સાહમાં વધારો. પાંચમું છે પ્રેરણાની ગેરહાજરી કર્મચારીમાં અસંતોષ પેદા કરે છે, કર્મચારીના મહત્વમાં વધારો થાય છે અને એકમનું ધ્યેય સિદ્ધ કરી શકાય છે. શરૂઆત કરીએ કાર્ય સંતોષથી. પ્રેરણા દ્વારા કર્મચારીમાં કાર્ય અંગે સંતોષ વધારી શકાય છે. કર્મચારી કાર્ય પૂર્ણ કર્યાનો આનંદ લઈ શકે છે અને વધુ ઉત્સાહપૂર્વક ભવિષ્યમાં કાર્ય કરવા એ પ્રેરાય છે. બીજું માલિક કર્મચારીના સંબંધોમાં સંકલન. પ્રેરણા થકી માલિક અને સંચાલક કર્મચારીઓ વચ્ચે સંવાદિતા સાધી શકાય છે. માલિકો કર્મચારીઓની જરૂરિયાત જાણે અને કર્મચારીઓ માલિકની જરૂરિયાત જાણે, આવું થાય તો તેમના વચ્ચે સંકલન સાધી શકાય છે. માલિકો કર્મચારીઓનો વિશ્વાસ જીતશે તો જ ધંધાનું ધ્યેય સિદ્ધ કરવામાં સરળતા ઊભી થશે અને આ કાર્ય પ્રેરણા થકી શક્ય બને છે. આ માટે માલિક કર્મચારીના સંબંધોમાં સંકલન જળવાય તે અત્યંત જરૂરી બને છે. ત્રીજી બાબત જરૂરિયાતને અનુસાર પ્રેરણા. ત્રીજો મુદ્દો પ્રેરણાનું મહત્વ. સમય અને સંજોગ મુજબ કર્મચારીઓની જરૂરિયાતો બદલાતી રહેતી હોય છે. ક્યારેક એવું પણ બનતું હોય છે કે આર્થિક પરિબળો કર્મચારીઓ માટે પ્રેરણારૂપ બનતા હોય છે.
ત્યારે કર્મચારીને વધારો, પગારનો વધારો, બોનસ, કમિશન વગેરે દ્વારા પ્રેરણા આપી શકાય. તો ક્યારેક એવું બને કે માનસિક પરિબળો પ્રેરણારૂપ બનતા હોય છે. આવા સમયે સલામતી, પ્રતિષ્ઠા, માન, પદ, મોભો વગેરે દ્વારા પ્રેરણા આપી શકાય. તેથી કર્મચારીઓને જરૂરિયાત પ્રમાણે પ્રેરણા પૂરી પાડવી જોઈએ. ચોથું મહત્વ, કર્મચારીના ઉત્સાહમાં વધારો. યોગ્ય પ્રેરણા પૂરી પાડીને કર્મચારીઓને કાર્ય માટે પ્રોત્સાહિત કરી શકાય છે. કર્મચારીઓની લાગણી પ્રેરણા થકી જીતી શકાય છે. કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે. પાંચમું મહત્વ, પ્રેરણાની ગેરહાજરી કર્મચારીઓમાં અસંતોષ પેદા કરે છે. કઈ રીતે ગેરહાજરી એ અસંતોષ પેદા કરે? જે રીતે તાલીમના સંદર્ભમાં કહેવાયું છે કે તાલીમ ખર્ચાળ છે પણ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે, તે જ રીતે પ્રેરણાની ગેરહાજરી પણ એકમ માટે ખર્ચાળ સાબિત થઈ શકે છે. જો કર્મચારીઓને પ્રેરણા પૂરી પાડવામાં ન આવે તો તેમનામાં હતાશા જન્મે છે, કાર્ય પ્રત્યે બેદરકાર બને છે. પ્રેરણાનો અભાવ એટલે કર્મચારીઓમાં હતાશા. છઠ્ઠું મહત્વ, કર્મચારીના મહત્વમાં વધારો. મિત્રો, યોગ્ય પ્રેરણા થકી કર્મચારીઓનો વિશ્વાસ, લાગણી, જરૂરિયાતો, આ બધી બાબતો સંતોષી શકાય છે. કર્મચારી ધંધા માટે એક મિલકત સમાન બને છે. કર્મચારીના મહત્વમાં, તેના ગૌરવમાં વધારો કરી શકાય છે. અને સાતમું અને છેલ્લું અંતિમ, એકમનું ધ્યેય સિદ્ધ કરી શકાય. ધંધાના દરેક કાર્યનો હેતુ ધંધાના ધ્યેય સિદ્ધિ તરફનો જ હોય છે. પ્રેરણા દ્વારા કર્મચારીઓના કાર્યને યોગ્ય દિશામાં વાળી શકાય છે અને ધંધાનું ધ્યેય સિદ્ધ કરી શકાય છે. આમ એકમનું ધ્યેય સિદ્ધ કરી શકાય છે. અંતમાં આટલી બાબતો અહીં પૂર્ણ થાય છે. અંતમાં હર્ઝબર્ગના સિદ્ધાંતની ટીકાઓ હોવા છતાં સંચાલકો એમની માટે ઉપયોગી નીવડેલ છે. કર્મચારીને પડકારરૂપ કાર્ય સોંપવામાં આવે, વધુ જવાબદારી સોંપવામાં આવે તો તે પ્રોત્સાહિત થાય છે, ચેલેન્જ સમજીને એ કામ કરવા પ્રેરાય છે. આ સાથે મિત્રો, આજનું વ્યાખ્યાન આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આ વ્યાખ્યાનમાંથી ક્યા ક્યા પ્રશ્નો પૂછી શકાય તે હવે એકવાર જોઈ લઈએ. લાંબા પ્રશ્નોમાં અભિપ્રેરણા અંગે હર્ઝબર્ગની થિયરી વિશે વિસ્તૃત માહિતી આપો. પ્રેરણાનું મહત્વ શા માટે છે વિગતે માહિતી આપો. હર્ઝબર્ગની ના સિદ્ધાંતની ટીકાઓ મુદ્દા સરવર્ણો. ટૂંકા પ્રશ્નો, ટૂંકમાં સિદ્ધાંત એક્સની ધારણાઓ ટૂંકમાં વર્ણવો. સિદ્ધાંત વાયની ધારણાઓ ટૂંકમાં વર્ણવો અથવા ટૂંકનોંધ લખો. સિદ્ધાંત એક્સ અને વાયની ટીકાઓ ટૂંકમાં વર્ણવો. પછી છે આરોગ્યના પરિબળો એટલે શું અને પ્રેરણાત્મક પરિબળો એટલે શું. આમ મિત્રો, આ સાથે આપણે આજનું વ્યાખ્યાન અહીં પૂર્ણ કરીએ છીએ. હવે આઠમા યુનિટ સાથે મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.